सावधान करवामां आव्या छे। શું આતંકવાદીઓ તમારો મોબાઈલ ટ્રેક કરી શકે છે, તમારી તમામ માહિતી મેળવી શકે છે? આ સવાલો સાંભળીને આપની ચિંતા વધી ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે, ત્યારે વાયરલ થયેલો આ મેસેજ કેટલો સાચો આવો જોઈએ। શું આતંકવાદીઓની નજર તમારા પર છે? શું બીએસએનએલ દ્વારા એક મેસેજ વાયરલ કરાયો છે? आतंकी नंबर पर कॉल न करवानी सलाह। तमारा मोबाइल नो उपयोग करी शकशे आतंकवादियों। तमारा मोबाइल बैलेंस नो उपयोग करी शके छे आतंकवादियों। इंटरनेट नी आतंकी जाड़ मां तमे फसाई रह्या छो। शू तमे आ माहिती थी छो अजाण? सोशल मीडिया मां वायरल आतंकी नंबर। सोशल मीडिया एक एवं माध्यम छे કે જેનાથી આજકાલ સૌ કોઈ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે। વોટ્સએપ એક એવું માધ્યમ છે કે જેના પરિણામે માહિતીની આપલે કરવું ખૂબ જ સરળ બની ગયું છે। આજે પૃથ્વીના એક ખૂણે બેસીને વ્યક્તિ પૃથ્વીના છેવાડાના વ્યક્તિ સાથે વિડિયો ચેટ કરી શકે છે। આ બધું ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આભારી છે, જે રોજિંદા જીવનમાં તમને ઉપયોગી બને છે। આજકાલ વોટ્સએપના અનેક મેસેજ વાયરલ થયા છે, જેમાં ઘણીવાર તમને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે કે આવા ગંભીર મેસેજ પર ધ્યાન નથી આપતા અને મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। કઈક આવી જ મુશ્કેલી તમારી સામે પણ ઊભી થઈ શકે છે, જેનું કારણ છે આ મેસેજ। સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે અમુક કોડનો ઉપયોગ કરો અને તે નંબર ડાયલ કરો તો આતંકવાદીઓ તમારો મોબાઈલ ટ્રેક કરી શકે છે, તેમજ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। હવે આપને જણાવી દઈએ કે મેસેજમાં શું લખવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને કહેવામાં આવે ત્યારે કૃપા કરી આ નંબર ડાયલ કરવો નહીં। કૃપા કરી અર્જન્ટ બધાને આ મેસેજ મોકલી આપો। આ પ્રખ્યાત આતંકવાદીઓનો નિર્દોષ વ્યક્તિને ફસાવીને સંડોવી દેવાનો કિમ્યો છે। મિત્રો, એક ફ્રોડ કંપની છે જે એક ઉપકરણનો ઉપયોગ કરે છે કે જેવા તમે એકવાર HAZ90 અથવા HAZ09 નંબર દબાવો તો તે આતંકવાદીઓ તમારા સિમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને તમારા ખર્ચે કોઈ પણ જગ્યાએ કોલ કરી શકે છે। આમ વાયરલ થયેલા મેસેજમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે, તેમજ મેસેજની નીચે ભારત સંચાર નિગમ લિમિટેડનું નામ લખવામાં આવ્યું છે। વાયરલ થયેલા મેસેજમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ગંભીર પ્રકારનો છે, પરંતુ સવાલ એ છે કે આતંકવાદીઓ તમારા મોબાઈલને ટ્રેક કરીને તમને આતંકવાદી ગતિવિધિઓમાં ફસાવી શકે છે। તેમજ સવાલ એ પણ છે કે શું બીએસએનએલ દ્વારા આવો કોઈ મેસેજ આપવામાં આવ્યો છે? બીટીવીની ટીમ દ્વારા વાયરલ થયેલા મેસેજની પડતાલ કરવામાં આવી હતી અને સાયબર સેલની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું આતંકવાદીઓ આવું કૃત્ય કરી શકે છે। જે વ્યક્તિઓને જે કોલને આપણો જાણતા નથી એવા કોલ આપણે અવોઇડ કરવા જોઈએ। તમે જુઓ છે કે અત્યારે નાણાકીય ફ્રોડ્સ ઘણા વધી રહ્યા છે, લોકો એટીએમના પિન પાસવર્ડ્સ આપી દે છે, પોતાના સીવીવી નંબર આપી દે છે, લોભામણી જાહેરાતો પણ આવે છે, એવી રીતે કંઈ પણ વસ્તુ થઈ શકે છે। આઈએસઆઈએસ છે પણ એ પણ આવી પ્રવૃત્તિ કરી શકે, નકારી શકાય એવી બાબત નથી। પણ જે આપ મને કહી રહ્યા છો કે આવો મેસેજ છે, તો એ મેસેજની તથ્યતાની ચકાસણી કર્યા વગર કંઈ પણ કહેવું એ ઉચિત મને જણાતું નથી। આમ સાયબર સેલના અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ તમારા મોબાઈલને ટ્રેક કરી શકે છે, પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો આવા જોખમ ટાળી શકાય છે અને આવા કોઈ પણ મેસેજને અનુસરવું ન જોઈએ। કોઈ પણ બાબત મારા ધ્યાન ઉપર આવે એઝ એ નાગરિક તરીકે, એક પ્રજાજન તરીકે, તો મારી નૈતિક ફરજ છે કે એ બાબતને મારે ચકાસી લેવી જોઈએ। ચકાસી લીધા પછી મારે આગળ કોઈને ફોરવર્ડ કરવી જોઈએ। ચકાસ્યા વગર હું કંઈ પણ બાબત આગળ મોકલું છું, ઠીક છે, તમારું ઇન્ટેન્શન સારો છે કે તમે બીજા લોકોને જાગૃત કરી રહ્યા છો, પણ થોડી ચકાસણી કરીને તમે આગળ ઉપર ફોરવર્ડ કરો તો ઓકે છે, ચકાસણી કર્યા વગર કરો તો લોકો ખોટી રીતે ભયભીત થાય એવી પણ શક્યતાઓ આની અંદર રહેલી છે। આમ વાયરલ થયેલા મેસેજનું આતંકવાદી કનેક્શન હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી।
પરંતુ મહત્વનો સવાલ એ છે કે શું BSNL દ્વારા આવો કોઈ મેસેજ લોકોને ચેતવણી આપવા માટે મોકલવામાં આવ્યો છે કે નહીં। ત્યારે આ બાબતની તપાસ કરવા માટે BSNL અધિકારી સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ મેસેજમાં કેટલું તથ્ય છે। ત્યારે BSNL અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું કે વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે, તેમજ BSNL દ્વારા આવો કોઈ પણ પ્રકારનો મેસેજ મોકલવામાં આવ્યો નથી। BSNL ની કોઈ પણ માહિતી મેળવવી હોય તો તેમના વેબસાઇટમાં તમામ માહિતી ઉપલબ્ધ છે। આમ VTV ની પડતાલમાં વાયરલ થયેલા મેસેજનો એક દાવો તો સાબિત થયો છે કે કોઈ પણ આતંકવાદી તમારા મોબાઈલને ટ્રેક કરી શકે છે, પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો જોખમ ટાળી શકાય છે। પરંતુ આવો કોઈ કેસ હજી સુધી પ્રકાશમાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું નથી અને BSNL દ્વારા પણ આવો કોઈ મેસેજ મોકલવામાં આવ્યો નથી। આમ VTV ની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજનો દાવો ખોટો સાબિત થયો છે। કેટલાક દેશોમાંથી આવતા ફોન નંબર પર વાત કરવાથી અથવા તો સામે તેની ઉપર ફરીથી ફોન કરવાથી આ નંબર તમને કોઈક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરી શકે છે, તેવા વાયરલ રહેલા મેસેજની તથ્યતા જાણવાનો VTV એ પ્રયાસ કર્યો, જેનામાં BSNL ના સત્તાવાર અધિકારી હાલ કેમેરા સમક્ષ કઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ તેમણે એટલું ચોક્કસથી સ્વીકાર્યું છે કે આ પ્રકારનો મેસેજ કે જે BSNL ના નામે વાયરલ થયો છે તે સંપૂર્ણ ખોટો છે અને આ પ્રકારના જે મેસેજ છે તેનામાં કોઈ પણ પ્રકારની તથ્યતા નથી। કેમેરામેન સંજય જાદવ સાથે અર્પણ કાયદાવાલા VTV ન્યૂઝ અમદાવાદ।